नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित, चलो चैप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ। तो विद्यार्थी मित्रों, आपणे पार्ट 2 मां केटलाक उदाहरण दाखला जोया हता, जे खूब ज अगत्यना हता। आजना सेशन मां आपणे स्वाध्याय 13.1 ना दाखला नंबर 1 थी शुरुआत करीशुं। विद्यार्थी मित्रों, आ दाखला त्यारे ज आवडशे जो तमे आगळना दाखला मीन्स के आगळना पार्ट भण्या छो। पार्ट 1 मां आपणे प्रस्तावना एटले के सूत्र अने आ लेसन मां कया प्रकारना जे सूत्रो आवी शके, कया प्रकारना दाखला आवी शके, कया प्रकारनो दाखलो होय तो केवा सूत्रनो यूज करवो, बराबर, ए पार्ट 2 मां आपणे केटलाक उदाहरण दाखला जोया। अने आजे पार्ट 3 मां आपणे दाखला नंबर 1 थी शुरुआत करीए। तो 1.5 मीटर लांबो, 1.25 मीटर पहोळो अने 65 सेंटीमीटर ऊंडो प्लास्टिकनो डब्बो बनाववो छे। તેનું મથાળું ખુલ્લું છે। પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા એક ડબ્બો બનાવવો જરૂરી, શીટનું ક્ષેત્રફળ શોધો, અને બે એક મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 લેકે થતો ખર્ચ શોધો। તો હવે સૌ પ્રથમ આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો કે પ્લાસ્ટિકનો ખુલ્લો ડબ્બો બનાવવો છે માટે તેના પૃષ્ઠ, પાર્શ્વ પૃષ્ઠ તેમજ તળિયું બનાવવું છે, બરાબર। અહીંયા લખીશું પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે, ખુલ્લો ડબ્બો, કેવો? ખુલ્લો ડબ્બો, ખુલ્લો ડબ્બો હવે વિદ્યાર્થી મિત્રો, પ્લાસ્ટિકનો ખુલ્લો ડબ્બો હોય તો એ આ રીતે હોય, રાઈટ? રાઈટ, તો જુઓ, ખુલ્લો એટલે ઉપર ઢાંકણ ન હોય, નીચે તળિયું હોય, પાછું નીચે તળિયું હોય પણ ઉપર ઢાંકણ નથી, એટલે આ રીતે છે ડબ્બો, તો આ આખો ડબ્બો જે ઉપર ઢાંકણ નથી આ ડબ્બો આપણે બનાવવો છે, રાઈટ। તો એના માટે જરૂરી શીટનું ક્ષેત્રફળ કે કેટલી શીટો જોઈશે એ, તથા 1 મીટર શીટના રૂપિયા, 1 મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 છે એટલે કે થતો ખર્ચ આપણે શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ પરથી ખ્યાલ આવી ગયો આપણે કયા પ્રકારનો ડબ્બો કીધો છે? હવે આપણે ખુલ્લો ડબ્બો બનાવવો છે માટે તેના પાર્શ્વ પૃષ્ઠફળ તેમજ પાર્શ્વ પૃષ્ઠો તેમજ તળિયું બનાવવું છે, માટે પાર્શ્વ પૃષ્ઠો તથા તળિયું બનાવવું છે। હવે આના માટે આપણે અહીં ડબ્બા માટે લંબાઈ કેટલી આપી છે? તો કે લંબાઈ 1.5 મીટર। તો અહીંયા લખીશું આપણે કે અહીં ડબ્બા માટે લંબાઈ, અહીં ડબ્બા માટે લંબાઈ L બરાબર 1.5 મીટર, બરાબર। પછી પહોળાઈ આપેલી છે, કેટલો છે? 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો, એટલે પહોળાઈ કેટલી થાય? B પહોળાઈ B બરાબર કેટલો છે? 1.25 મીટર। હવે ઊંડો કેટલો છે? તો કે 65, 1.5 મીટર લાંબો, 1.5 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર શું છે એની ઊંડાઈ, ઊંડાઈ એટલે આપણે ઊંચાઈ તરીકે લઈ શકીએ, તો કે h બરાબર ઊંડાઈને લઈએ તો કે 65 સેન્ટીમીટર, એને મીટરમાં કન્વર્ટ કરો તો શું આવે? 0.65 મીટર, બરાબર, 65 મીટર, રાઈટ। તો કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ અહીંયા લખીએ, ડબ્બો બનાવવા
जरूरी सीट नु क्षेत्रफल बराबर जरूरी सीट नु क्षेत्रफल केटलू थाय तो के पार्श्व पृष्ठ नु क्षेत्रफल वत्ता तळिया नु क्षेत्रफल अहींया लखीशुं के डबो बनावा जरूरी सीट नु क्षेत्रफल शुं थशे तो के पार्श्व पृष्ठ नु क्षेत्रफल वत्ता तळिया नु क्षेत्रफल बराबर पार्श्व पृष्ठ नु क्षेत्रफल वत्ता तळिया नु क्षेत्रफल હવે પાર્શ્વ પૃષ્ઠ એટલે ચારે બાજુ એના માટે આપણે સૂત્ર શું હતું કયો તો આપણે આગળ શીખ્યા ને પાર્શ્વ પૃષ્ઠ એટલે 2h / l + b બરાબર તેનું સૂત્ર લખીએ 2h / l + b વત્તા તળિયાનું ક્ષેત્રફળ તો l / b બરાબર l / b હવે આપણે આમાં કિંમતો મૂકી દઈશું તો કે 2 / 2 गुणिया एच नी जगह 0.5 65 मीटर गुणिया कौंस में एल प्लस बी एटले 1.5 वत्ता 1.25 એટલે 1.50 वत्ता 1.25 बराबर आ कौंस में हवे वत्ता फरीथी 1.50 गुणिया 1.25 राइट હવે આનો આપણે ગુણાકાર કરીએ તો 0.65 ગુણ્યા 2 કરો તો શું આવે તો કે 1.3 ગુણ્યા આ બંનેનો સરવાળો શું આવે તો કે 2.75 થાય એ બંનેનો સરવાળો તો આપણે અહીંયા લખીએ 2.75 વત્તા આ બંનેનો ગુણાકાર શું થાય તો કે કેવી રીતે થશે 1.50 ગુણ્યા 1.25 આ બંનેનો ગુણાકાર કરો ચલો તો ગુણાકાર કર્યો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો તમારે રાઈટ હવે આવો ગુણાકાર જ્યારે પૂછો ને તો તમને કોઈ દુવિધા લાગે તો તમારે શું કરી દેવાનું અહીંયા ફોર એક્ઝામ્પલ અહીંયા 1.3 છે ને એના નીચે 10 / 275 એના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે 2 શૂન્ય બરાબર એવી રીતે વત્તા અહીંયા 1.50 થી 150 કરી દેવાના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 100 અહીંયા 125 કરી દેવાના પોઈન્ટ પછી બે સંખ્યા છે એટલે નીચે 100 હવે આ બંનેનો ગુણાકાર કરો તો 275 / 13 તો અહીંયા 0 5 7 2 3 5 15 વધી 1 7 3 21 ને 22 વધી 2 3 2 6 ને 2 8 એટલે અહીંયા આવશે 5 7 8 ને 7 15 વધી 1 2 ને 1 3 બરાબર હવે 375 આયા 375 સોરી 3 3 5 7 5 બરાબર હવે કેટલા છે તો કે 3 0 છે તો 1 2 ને 3 અહીંયા પોઈન્ટ મૂકી દે એટલે 3.575 આયા બરાબર છે આનો જવાબ એટલે અહીંયા આપણે મૂકી દઈએ 3.575 વત્તા હવે આ બંનેનો છે તો આપણે એને એવી રીતે 150 / 125 કરી નાખીએ બરાબર તો જ્યારે 2 3 સંખ્યા હોય તો 2 શૂન્ય 0 5 એક 5 1 હવે 2 સંખ્યા રહી ગુણાકાર કરવાની બાકી તો 2 નો 0 સાથે 0 2 5 10 વધી 1 2 કા 2 ને 1 3 હવે કોનો વારો 5 નો તો 0 5 5 25 વધી 2 5 એક 5 ને 2 7 હવે જો 0 5 7 8 અને 1 હવે જો આ શું જવાબ આવ્યો તો કે 18 7 5 0 હવે નીચે કેટલા 0 છે 1 2 3 4 4 0 છે તો 1 2 3 4 તો ક્યાં પોઈન્ટ આવે અહીંયા તો અહીંયા આનો જવાબ આવે 1.8 7 5 0 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો હવે આ જે છે મીટર સ્ક્વેરમાં આપણે લખીશું હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરો તો શું થાય તો કે આને આપણે સરવાળામાં મૂકીએ તો 3.575 વત્તા 1.875 અહીંયા શૂન્ય કરી દો અહીંયા શૂન્ય તો 0 5 ને 5 10 વધી 1 7 ને 7 14 ને 1 15 વધી 1 8 ને 5 13 ને 1 14 પોઈન્ટ ના પોઈન્ટ વધી 1 3 ને 1 4 ને 1 5
તો 5.45 ડબલ 0 છે એટલે આપણે 5.45 મીટર સ્ક્વેર એવું કહી શકીએ 5.45 મીટર સ્ક્વેર તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ આપણને શું મળ્યું તો કે ડબ્બો બનાવવા જરૂરી સીટનું ક્ષેત્રફળ એટલે આટલી સીટો જોઈએ એટલે આટલા સ્ક્વેર મીટર બરાબર હવે આપણને શું કીધું છે એટલે આપણે પહેલો જે છે પોઈન્ટ એ આપણે શોધી નાખ્યો બરાબર કયો પોઈન્ટ તો કે ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ કેટલું થાય રાઈટ તો હવે બીજું કે 1 મીટર સ્ક્વેર બરાબર શીટના રૂપિયા 20 લેખે થતો ખર્ચ હવે અહીંયા આપણે કેટલા શોધ્યા છે કે 5.45 મીટર સ્ક્વેર બરાબર તો આપણે લખવાનું કે 1 મીટર શીટનો ખર્ચ રૂપિયા 20 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર રૂપિયા 20 તો 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલો બરાબર તો કે 5.45 ગુણ્યા 20 બરાબર 5.45 ગુણ્યા 20 બરાબર આનો આપણે ગુણાકાર કરીએ તો મેં હમણાં તમને કીધું એ રીતે પણ કરી શકાય બરાબર તો કે 545 ગુણ્યા 20 છેદમાં આપણે 100 રાખીએ બરાબર તો 00 કટ 2 5 10 5 આવ્યા 5 1 5 0 4 5 45 5 9 45 બરાબર તો આનો ખર્ચ કેટલો આવે તો કે રૂપિયા 109 બરાબર આપણને જો મળે અહીંયા 109 5 545 બરાબર એટલે અહીંયા આપણે ડાયરેક્ટ 109 રૂપિયા મૂકી શકીએ ઓકે તમારાનો છેડ ઉડાડી જવાબ લાવો તો આ રીતે લાવી શકો છો મેં અહીંયા 109 જો બતાવ્યા તમને રાઈટ તો અહીંયા ડાયરેક્ટ તમે લખી શકો કે રૂપિયા 109 ઓકે આ આપણો જવાબ તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું તમે આ જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 તરફ આગળ વધીએ તો કે દાખલા નંબર 2 એક રૂમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર 4 મીટર 3 મીટર છે રૂમની દિવાલ અને છત રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર પ્રમાણે રંગવાનો ખર્ચ શોધવાનો છે બરાબર આપણને અહીંયા લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે બરાબર હવે એ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપી છે તે પરથી આપણે શું કરવાનું દિવાલ અને છત એ બંનેનો પ્રતિ મીટર સ્ક્વેર 7.7 રૂપિયા અને 50 પૈસા પ્રતિ મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ જે ક્ષેત્રફળ મળે એ ક્ષેત્રફળનો શોધવાનો છે તો સૌ પ્રથમ આપણે લખીશું રૂમ માટે લંબાઈ બરાબર L રૂમ માટે લંબાઈ L બરાબર 5 મીટર પહોળાઈ B બરાબર 4 મીટર ઊંચાઈ H બરાબર 3 મીટર બરાબર તો આ આપણને આપેલું છે હવે રંગવાલાયક વિસ્તારનું ક્ષેત્રફળ બરાબર રંગવાલાયક વિસ્તારનું ક્ષેત્રફળ રંગવાલાયક વિસ્તારનું ક્ષેત્રફળ હવે રંગવાલાયક વિસ્તાર કયો છે તો કે ચારે દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ બરાબર આપણે અહીંયા લખીશું બરાબર કરીને ચારે દિવાલ દિવાલનું ક્ષેત્રફળ વત્તા છતનું ક્ષેત્રફળ હવે ચારે દિવાલ એટલે શું થયું પાશ્વ પૃષ્ઠ થયો પાશ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે 2h × l + b બરાબર ચારે દિવાલ એટલે શું થયું પાશ્વ પૃષ્ઠફળ તો કે 2h × l + b બરાબર આ ચારે દિવાલનું હવે છતનું તો કે આપણે આગળ જ જોયું એ પ્રમાણે l × b હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાં કિંમતો મૂકીશું ઊંચાઈ કેટલી છે તો કે 3 મીટર ગુણ્યા 3 લંબાઈ કેટલી છે તો કે 5 મીટર પહોળાઈ કેટલી છે તો કે 4 મીટર વત્તા
लंबाई गुणिया पोड़ाई बराबर अहिया बे तरी छ पांच ने चार नौ वत्ता पांच चौक वीस अहिया बराबर छ नौवा चौप्पन वत्ता वीस अहिया बराबर नी साइन चौप्पन वत्ता वीस एटले केटला थाय तो के चुम्मोतेर मीटर स्क्वेर बराबर चुम्मोतेर मीटर स्क्वेर। हवे विद्यार्थी मित्रों आपणने अहिया एक मीटर स्क्वेर नो खर्च आपेलो छे बराबर तो प्रति मीटर स्क्वेर बराबर सात रुपया ने पचास पैसा बराबर तो चुम्मोतेर मीटर स्क्वेर नो केटलो तो एक मीटर स्क्वेर विस्तार नो रंगवानो खर्च એટલે કે જો 1 મીટર સ્ક્વેર વિસ્તારનો રંગવાનો ખર્ચ બરાબર 7 રૂપિયા ને 50 પૈસા બરાબર 7 રૂપિયા ને 50 પૈસા છે તો આપણે 74 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ કેટલો એ લખીશું સેમ વસ્તુ 74 મીટર સ્ક્વેર વિસ્તારનો રંગવાનો ખર્ચ બરાબર ક્વેશ્ચન માર્ક તો આપણે અહીંયા બરાબર કરીને લખીશું 74 ગુણ્યા 7.50 હવે વિદ્યાર્થી મિત્રો આમાં ઉલી મેથડ કરી શકીએ 750 કરીએ પોઈન્ટ કાઢી નાખીએ નીચે આપણે ડબલ ઝીરો મૂકી દઈએ તો અહીંયા જુઓ શૂન્ય શૂન્ય કટ થઈ જાય હવે અહીંયા 5 2 10 पंदर पंचा पंचोतेर बराबर अँ चुम्मोतेर ने बे वडे भागी शकाय यस अँ त्रण दू छ बराबर एक चार अने त्रण सीता एटले बे सीता चौद बराबर तो हवे जो 37 गुणिया 15 करो 37 गुणिया 15 तो के शून्य 7 एका 7 ત્રણ એકા ત્રણ પાંચ સત્તા પાંત્રીસ વધી ત્રણ પાંત્રી પંદર સોળ સત્તર અઢાર અહીંયા આવશે પાંચ આઠ ને સાત પંદર વધી એક ત્રણ ને ચાર ને એક પાંચ તો અહીંયા આવશે કેટલા કેટલા આવશે તો કે 555 અહીંયા લખીશું રૂપિયા 555 બરાબર તો આ આપણો જવાબ થયો બરાબર તો કે 74 મીટર સ્ક્વેર વિસ્તારને રંગવાનો ખર્ચ રૂપિયા 555 થાય આ સ્ટેપ તમારે અહીંયા લખવું તો લખી નાખજો આપણે ડાયરેક્ટ ગુણાકાર કર્યો પણ આપણે તમારે લખવું હોય તો લખી શકાય 37 ગુણ્યા 15 જેનો જવાબ આપણને રૂપિયા 555 મળે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 અહીં પૂર્ણ થયા બરાબર તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તો કે એક ડબ્બો જે છે આપણે એની લંબાઈ 1.5 મીટર 1.25 મીટર પહોળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવો છે તો તેનું મથાળું ખુલ્લું છે બરાબર તો પ્લાસ્ટિકની શીટની જાડાઈને અવગણતા ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો એવું કીધું હોય તો કે 1 મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 એટલે કે થતો ખર્ચ શોધો તો કે પ્લાસ્ટિકનો ખુલ્લો ડબ્બો બનાવવો છે માટે ખુલ્લો ડબ્બો બનાવવાનો એટલે ચારેય દિવાલ ડબ્બાની બરાબર છે અને તળિયું તો ચારેય દિવાલ એટલે શું થયું પાર્શ્વ પૃષ્ઠફળ પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ બરાબર તો તળિયાનું ક્ષેત્રફળ એટલે તો l ઇન્ટુ b થઈ જાય પણ પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ છે તો કે 2h ઇન્ટુ l પ્લસ b હવે જે સૂત્ર છે એમાં આપેલ જે કિંમતો છે દાખલા તરીકે લંબાઈ 1.5 મીટર પહોળાઈ 1.25 મીટર અને ઊંચાઈ ને આપણે અહીંયા ઊંડાઈ છે એને ઊંચાઈ તરીકે લઈએ કન્સિડર કરીએ તો 65 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવો એટલે 0.65 મીટર થાય ત્યારબાદ એ જે સૂત્રમાં એ કિંમતો મૂકી અને ત્યારબાદ ગુણાકાર સરવાળો કરીને છેલ્લે આપણને મળે છે 5.45 મીટર સ્ક્વેર હવે અહીંયા બીજો પોઈન્ટ છે કે 1 મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 લેખે થતો ખર્ચ બરાબર તો અહીંયા જુઓ 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ આપેલો છે 20 રૂપિયા તો આપણે અહીંયા કેટલી મીટર સ્ક્વેર શીટ આપણે જોઈશે ડબ્બો બનાવવા તો કે 5.45 મીટર સ્ક્વેર તો 1 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ બરાબર 20 રૂપિયા તો 5.45 મીટર સ્ક્વેર શીટનો ખર્ચ કેટલો બરાબર તો આપણે એ આપણે અહીંયા જવાબ મળ્યો 109 જે આપણે ગુણાકાર કરીને તમને સમજાવ્યું હતું રાઈટ હવે દાખલા નંબર 2 છે કે એક રૂમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 5 મીટર 4 મીટર 3 મીટર છે રૂમની દિવાલ અને છત રૂપિયા
7.50 प्रति मीटर स्क्वायर प्रमाण रंगवा खर्चो। अहिया पण मित्रों जो आ जे दाखलाओ छे ई तमारे सूत्र अने किंमत मूको, सूत्र किंमत ने जवाब बराबर छे, तमारे समझवानुं सूत्र मूकवानुं किंमत मूको ने जवाब लावो राइट। तो के 5 मीटर 4 मीटर ने 3 मीटर लंबाई पहोळाई ऊंचाई त्रणेय आपेलुं छे अने प्रति मीटर स्क्वायर 7.50 रूपियानो खर्च आवे छे। तो लंबाई बराबर 5 मीटर पहोळाई 4 मीटर अने ऊंचाई h बराबर 3 मीटर। तो विद्यार्थी मित्रों अहींया तमे जोई शको छो के सेम वस्तु શું કીધી હતી, તો કે એક રૂમ રૂમ હોય તો એને રંગવાનું હોય તો કે આપણે તળિયામાંનો રંગવાનું હોય, એને ચાર દિવાલો અને છત એ જ રંગવાનું હોય। તો ચાર દિવાલ એટલે પાર્શ્વ પૃષ્ઠફળ અને છત એટલે જે આપણે સ્ક્વેર જેવું બરાબર છે, લંબચોરસ કો કે સ્ક્વેર કહો એનો એરિયા હોય એ આપણે હંમેશા એલ ઇન્ટુ બી માં ફાઇન્ડ કરતા હોય। તો તમને પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ તો કે 2h ઇન્ટુ એલ પ્લસ બી વત્તા એલ ગુણ્યા બી। હવે આ જે કિંમતો આપી છે એ તમારે એમાં મૂકી દેવાની, એટલે એનો જવાબ આપણને મળ્યો 74 મીટર સ્ક્વેર। હવે અહીંયા આપ્યું છે કે 1 મીટર સ્ક્વેર બરાબર 7.50, તો 74 મીટર સ્ક્વેર બરાબર કેટલા થાય? તો 74 ને 7.50 વડે આપણે ગુણીએ એટલે જવાબ આપણને રૂપિયા 555 મળે બરાબર છે, જે આપણો ફાઇનલ જવાબ છે રાઈટ। તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 અહીં પૂર્ણ થયા, હું 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ લો, દાખલાને સમજી શકો છો ઓકે। તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ તે પહેલા આજના જે પણ દાખલા મેં તમને કરાવ્યા છે એ દાખલા એકવાર CW માં બે વાર રફ બુક માં ગણવાના છે, સાથે સાથે એની પ્રેક્ટિસ કરવાની છે ઓકે। તો આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ, ધન્યવાદ।